વિદ્યાર્થી 2 નો વિષય લઈશું એમાં વ્યાકરણમાં આપણે લઈશું પાઠ 14 શબ્દ સમૂહ માટે એક શબ્દ
લખો તો ચલો આપણે જોઈએ આગળ એક નંબર લખે કે મુસલમાનોનું બંદગી કરવા માટે બંદગી કરવાનું જાહેર મકાન જેમ આપણે મંદિરમાં પૂજા કરવા જઈએ છીએ ને ભગવાનને પગે લાગી આપણે મંદિરમાં પૂજા કરવા જઈએ છીએ એ રીતના મુસલમાનો પૂજા કરવા એટલે આપણે જે પૂજા કરવા કહીએ છીએ તેમ એ લોકોમાં બંદગી કહેવાય છે શું કહેવાય બંદગી એટલે કે મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન તેને શું કહેવાય મસ્જિદ કહેવાય એનો જવાબ શું આવે મસ્જિદ જેમ આપણે કહીએ ને આપણે પૂજા કરવા મંદિરમાં જઈએ છીએ એમ મુસલમાનો બંદગી કરવા ક્યાં જાય છે મસ્જિદમાં જાય છે બીજું રક્ષણ કરનાર રક્ષણ કરનાર પછી ત્રીજું જોઈએ મોટી ફાન દ્વારા તેને શું કહેવાય ઢુંઢારા આપણે જ્યારે મોટું પેટ હોય બહાર નીકળતું હોય કે ફાંદ હોય તેને કહીએ ને જો કેવી તમારી ધૂંધ બહાર નીકળી છે એને ધૂંધ પણ કહીએ છીએ તેને શું કહેવાય ઢુંઢારા પછી ચોથું જોઈએ આપણે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની જમણી બાજુ રાખીને તેની પાછો શબ્દ સમૂહ માટે એક શબ્દ
પછી આપણે આગળ એની સમજૂતી લખી ને બે લીટી હવે પછી પ્રશ્ન એક સૂત્ર આવવાની શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન તો એને શું કહેવાય મસ્જિદ જેમ આપણે પૂજા કરવા ક્યાં જઈએ છીએ મંદિરમાં જઈએ છીએ ને એમ મુસલમાનોને પૂજા ના બોલે આપણે જે પૂજા કરવા જઈએ એ લોકો બંદગી કરવા કે તો એટલે મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન એટલે કે એને શું કહેવાય મસ્જિદ કહેવાય શું કહેવાય મસ્જિદ બીજું રક્ષણ બાના કોઈ આપણું રક્ષણ કરતું હોય એને શું કહેવાય રક્ષણ હાર રક્ષણ કરના રક્ષણ હાર શું કહેવાય રક્ષણ કરનારને રક્ષણ હાર કહેવાય પછી મોટી ફાંદ વાળા જેને મોટું પેટ હોય પેટ બહાર નીકળ્યું હોય કે મોટી દૂધ હોય તો એને શું કહેવાય દૂધાળા આપણે કહીએ ને બહુ જાડા હોય જેનું પેટ બહુ મોટી ગઈ ને ત્યારે દૂધ કેટલી બહાર નીકળી છે બોલીએ છીએ ને આપણે એટલે કે મોટી ફાંદ વાળા તો એનો જવાબ થશે શબ્દ સમાન એક શબ્દ રહેશે દૂધાળા કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફાગવું તેને શું કહેવાય પ્રદક્ષિણા આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને પછી આપણે એને ગોળ ફરીએ તેને શું કહેવાય પ્રદક્ષિણા ફરી કહેવાય કે ને આપણે ફરી પ્રદક્ષિણા ફરી નવાઈ પમાડે તેવો નવાઈ પમાડે તેવો તો કે અજબ આપણે કે મને આશ્ચર્ય થઈ નવાઈ થઈ એમ તો કે નવાઈ પમાડી દીધું તો કે અજબ છઠ્ઠું તદ્દન થાકી ગયો તેનો જવાબ થશે લોટપોટ તદ્દન થાકી ગયો તો કે લોટપોટ આપણે કહીએ ને કે હું તો બહુ થાકી ગયો છું એમ મારું શરીર એકદમ લોટપોટ થઈ ગયું છે કે બહુ થાકી ગયું હોય તો એવું કહે છે ને એટલે શું કહે તદ્દન થાકી ગયો તો શું કહેવાય લોટપોટ એટલે જો આપણે જો ને આખું એક વાક્ય છે એનો જવાબ એક શબ્દમાં જ બને છે ને એને શું કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ એક શબ્દ તો આખું વાક્ય છે જો આટલું મોટું વાક્ય છે તો એક શબ્દમાં જેનો જવાબ બન્યો ને એને કહેવાય આખા શબ્દના સમૂહ એટલે કે શબ્દના સમૂહ માટેનો એને એક જ શબ્દમાં જવાબ આપવાનો છે જો ફરી આપણે એને જોઈએ મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન તેને શું કહેવાય મસ્જિદ રક્ષણ કરના જે રક્ષણ કરતો હોય તેને શું કહેવાય રક્ષણહાર રક્ષણ કરના તેનો જવાબ થશે શબ્દ સમૂહ થશે રક્ષણહાર મોટી ફાંદ વાળા મોટી ફાંદ વાળા એટલે શું કહેવાય એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ તો કે દૂધાળા મોટી ફાંદ વાળા તો કે ડુંડાળા ચાર કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરો તેને શું કહેવાય પ્રદક્ષિણા કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરો તેને કહેવાય પ્રદક્ષિણા પાંચમું નવાઈ પમાડે તેવો નવાઈ પમાડે તેવો તો શું થશે એનું અજબ નવાઈ પમાડે તેવો કે અજબ છ તદ્દન થાકી ગયેલો તદ્દન થાકી ગયેલો કે લોટપોટ તદ્દન થાકી ગયેલો લોટપોટ ફરી એકવાર આપણે કરી લઈએ એનો જો પૂજા તમારો મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન તો મસ્જિદ બે રક્ષણ કરના તેનો જવાબ આવશે રક્ષણહાર રક્ષણ કરના તો કે રક્ષણહાર મોટી ફાંદ વાળા તો કે દૂધાળા મોટી ફાંદ વાળા તો કે દૂધાળા કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરવું તો શું થાય એનો જવાબ પ્રદક્ષિણા શું કહે છે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરો પ્રદક્ષિણા નવાઈ પમાડે તેઓ તો કે અજબ નવાઈ પમાડે તેઓ અજબ તદ્દન થાકી ગયો કે લોટપોટ
તદ્દન થાકી ગયું કે લખપત ટકુ થઈ ગયું તો આપણે આગળ લખીએ 7 નંબર નકામું ઘાસ ઉગે તો એ શું કહેવાય એ ઘાસને ખોદી નાખવું એટલે કે ઘાસ
કાઢી નાખો એટલે એને શું કહેવાય નિંદવું કહેવાય શું કહેવાય નિંદવું એટલે કે ખેતરમાંથી રોપાની આસપાસનું નકામું ઘાસ ખોદી નાખો તેને કહેવાય નિંદવું પછી 11મું જે કે કણસનામાંથી કણસનામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ખોતરા એને કહેવાય ડૂસા એટલે કે કણસામાંથી બાજરી વાવી હોય ને ખેતરમાંથી એના કણસામાંથી બાજરીના દાણા કાઢી નાખે જેમ મકાઈના રૂડો આવે છે ને એવી રીતના બાજરીનો આવે છે એને શું કહેવાય કણસનું કહેવાય તો કે એમાંથી બાજરી જેમ આપણે મકાઈના રૂડામાંથી મકાઈના દાણા કેવા કાઢી નાખીએ છીએ એવી રીતના કણસામાંથી બાજરીના દાણા કાઢી લે એટલે પછી એ ખોતરા વધે તો એને શું કહે છે ઢૂસા તો કે કણસામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ખોતરા તેમને કહેવાય ઢૂસા ઉનાળામાં ફૂંકાતો પવન તો એને કહેવાય વંટો શું કહેવાય વંટો ઉનાળામાં તો કઈ પવન થોડો ઉનાળામાં તો ગરમી બહુ હોય ને પવન તો હોય ને તો પછી બહુ જોરદાર પવન ફૂંકાય તો આપણે કહીએ ને કે વંટો ચડ્યો છે તો કે ઉનાળામાંથી ફૂંકાતો પવન એને કહેવાય વંટો તેમનો દિશાઓ ધૂળથી ભરાઈ જાય તેવું વાવાઝોડું કે છે દિશાઓ ધૂળથી ભરી જાય તેવું વાવાઝોડું તો કે આંધી શું કહેવાય આંધી દિશાઓ એટલે આપણે કહીએ ને ચાર દિશાઓ છે ચારે બાજુ એટલે કે ચારે બાજુ બધું ધૂળથી ભરી જાય તેવું વાવાઝોડું તેને શું કહેવાય આંધી કહેવાય 14મું હોળીના દિવસોમાં ગવાતું ગીત હોળીના દિવસોમાં ગવાતું ગીત તો એને કહેવાય હોળીના દિવસોમાં ગવાતું ગીત એટલે કે હોળી હોય ત્યારે એના જે હોળીના ગીતો ગાય ને એને કહેવાય હોળી 15 પાણીથી ભરેલો ખાડો વરસાદ આવે ચોમાસામાં પછી પાણી વરસાદ ઉતરી જાય પાણી બધું સુકાઈ જાય અમુક ત્યાં ખાડા હોય એમાં પાણી ભરાયેલું રહે તો આપણે કહીએ કે ખાબોચિયા ભરાયેલા છે એવું કહીએ છીએ કે નાના નાના ખાડા હોય એમાં પાણી ભરાયેલું હોય તો કહીએ ને એ તો ખાબોચિયા ભરાયેલા છે તો કે પાણીથી ભરેલો ખાડો તેને શું કહેવાય ખાબોચિયું પાણીથી ભરેલો ખાડો તો કે ખાબોચિયું તો ફરી આપણે જોઈ લીધું સિંહના આકારવાળું આસન સિંહ હોય એના આકાર જેવું આસન હોય ને તેને કહેવાય સિંહાસન શું કહેવાય સિંહાસન એટલે કે છે ને સિંહના આકારવાળું આસન તો કે સિંહાસન બીજું શ્રદ્ધાપૂર્વક પવિત્ર ધર્મસ્થ
આપણે શ્રદ્ધાપૂર્વક તમે જોયો હશે કે બાદાના કે ઘરમાં તમે ઘરમાં વડીલ હોય તો બીજા શહેરમાં કે બીજા દેશમાં શું કરવા જાય ભગવાનના મંદિરોને દર્શન કરવા જાય એટલે કે ને કે તીર્થયાત્રાએ ગયા છે તો શ્રદ્ધાપૂર્વક પવિત્ર ધર્મસ્થાનની યાત્રા કરવી એટલે કે તીર્થયાત્રા સૂર્યાસ્ત પછી રાત પડતા પહેલાનો સમય સૂર્યાસ્ત એટલે સાંજ પડે એટલે સૂર્યાસ્ત થાય છે ને તમે જોયું છે સાંજ પડે એટલે શું થાય સૂર્યાસ્ત થાય અને પછી રાત પોણા પડે તો એ બંનેની વચ્ચેનો સમય હોય એને શું કહેવાય સંધ્યાકાળ તો કે સૂર્યાસ્ત પછી રાત પડતા પહેલાનો સમય તો કહેવાય સંધ્યા દસમું ખેતરમાંથી રોપાની આસપાસ નકામું ઘાસ ફોડી નાખો ખેતરમાંથી રોપા રોપા એટલે કે ઝાડ ખેતરમાં બધું વાવણી કર્યું હોય તો ઝાડ ઉગ્યા હોય એની આજુબાજુ નકામું ઘાસ ઉગ્યું હોય ને એને કોડી કાઢવું એટલે કે કાઢી નાખવું તેને શું કહેવાય નીંદવું તો કે ખેતરમાંથી રોપાની આસપાસ નકામું ઘાસ ખોદી નાખો તો કહેવાય નીંદવું અગિયાર પણસામાંથી બાજરીના દાણા ફાડી લીધા પછી રહેતા ફોતરા કણસામાંથી બાજરીના દાણા ફાડી લીધા પછી ફોતરા તેને કહેવાય ઢૂંસા શું કહેવાય ઢૂંસા તો કે ને કણસામાંથી બાજરીના દાણા ફાડી લીધા પછી રહેતા ફોતરા તો કે ઢૂંસા બારમું ઉનાળામાં ફૂંકાતો પવન ઉનાળામાં ફૂંકાતો પવન તો કે વંટો ઉનાળામાં તો કેટલી ગરમી પડે પછી કોકવા પવન ફૂંકાય તો કહીએ ને કે વંટો ચડ્યો છે કહીએ છીએ ને આપણે એટલે કે ઉનાળામાં ફૂંકાતો પવન તો કે વંટો તેમું દિશાઓ દૂરથી ફરી જાય તેવું વાવાઝોડું દિશાઓ દૂરથી ભરે જાય તેવું વાવાઝોડું આપણે કહીએ ને ચાર દિશાઓ છે એટલે કે ચારે બાજુથી એટલું એવું વાવાઝોડું આવે કે બધું દૂરથી ભરાઈ જાય તેને કહેવાય આંધી તમે સાંભળ્યું હશે કે બહુ જોરથી તે રીતે ચારે બાજુથી ધૂળ ધૂળ થઈ જાય વાવાઝોડું આવે કે ને આંધી આવે છે તેને કહેવાય આંધી આવે એટલે કે દિશાઓ દૂરથી ભરાઈ જાય તેવું વાવાઝોડું તો કે આંધી હોળીના દિવસોમાં ગવાતું ગીત હોળીના દિવસોમાં ગવાતું ગીત તેને કહેવાય હોળી શું કહેવાય હોળી પાણીથી ભરેલો ખાડો કે ખાબોચિયા અને પાણીથી નાના નાના ખાડા હોય એમાં પાણી ભરેલો તો કહીએ ને તો ખાબોચિયા ભરી ગયા છો કહીએ છીએ ને આપણે એટલે કે પાણીથી ભરેલો ખાડો તો કે ખાબોચિયું ફરી એકવાર આપણે જોઈએ જો સિંહના આકારવાળું આસન શું છે સિંહના આકારવાળું આસન તો શું કહેવાય સિંહાસન સિંહના આકારવાળું આસન સિંહાસન આઠ શ્રદ્ધાપૂર્વક પવિત્ર ધર્મસ્થાનની યાત્રા કરવી શ્રદ્ધાપૂર્વક પવિત્ર ધર્મસ્થાનની યાત્રા કરવી તો કે તીર્થયાત્રા નવ સૂર્યાસ્ત પછી રાત પડતા પહેલાનો સમય સૂર્યાસ્ત પછી રાત પડતા પહેલાનો સમય સંધ્યા દસ ખેતરમાંથી રોપાની આસપાસનું નકામું ઘાસ ફોડી નાખવું તો જવાબ આવશે નીંદવું શું છે ખેતરમાંથી રોપાની આસપાસનું નકામું ઘાસ ફોડી નાખવું તો કે નીંદવું અગિયાર ફણસનામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા તો કે ઢૂંસા શું કહે છે ફણસનામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા તો કે ઢૂંસા ઉનાળામાં ફૂંકાતો પવન ઉનાળામાં ફૂંકાતો પવન તો જવાબ આવશે વંટો તેમ દિશાઓ દૂરથી ભરાઈ જાય તેવું વાવાઝોડું દિશાઓ દૂરથી ભરાઈ જાય તેવું વાવાઝોડું તો કે આંધી હોળીના દિવસોમાં ગવાતું ગીત હોળીના દિવસોમાં ગવાતું ગીત તો કે હોળી પાણીથી ભરેલો ખાડો તો કે ખાબોચિયું પાણીથી ભરેલો ખાડો તો ખાબોચિયું તો આપણે આજે વ્યાકરણમાં ગુજરાતી બેની ચોપડીમાંથી આપણે આજે પાઠ જોયો શું કહ્યું લીધો શબ્દ સપુ માટે એક શબ્દ લખો તા લખીને તૈયાર કરી નાખજો પાઠ બરાબર તા શબ્દ સપુ માટે એક શબ્દ આપણે કે પૂરો થઈ ગયા હરિ ઓમ